हेलो स्टूडेंट, आपने आगळना पाठ में जोयो के अहीं भट्ट अने राजा वच्चे संवाद थाय छे। एनी अंदर जे भट्ट छे ए भट्ट राजा ने विराट राजा ने एक समाचार आपे छे के अभिमन्यु पकड़ाई गयो छे। ए पूछे छे के अभिमन्यु कई रीते पकड़ायो, तो के रथ पर चढ़ी निसंग बाहु वड़े एने उतार्यो छे। अहीं राजा ना दरबार नी अंदर जे बल्लभ बृहन्नला छे એ બધા છુપા વેશે રહેલા છે। હવે આગળ જોઈશું, બૃહન્નલા અભિમન્યુ સુખમ આસ્તે જનની, અભિમન્યુ તમારી માતા મજામાં છે? બૃહન્નલા અભિમન્યુ તમારી માતા મજામાં છે? અભિમન્યુ કથમ કથમ જનની નામા, કેમ કેમ ખરેખર માતા? અભિમન્યુ કથમ કથમ જનની નામા, કેમ કેમ खरेखर माता? किम भवन धर्मराजो मे भीमसेनो, धनंजय यन्म पितृ वदाक्रम्य स्त्री गतम पुच्छसे कथाम। सु आप धर्मराज छो, भीमसेन छो के धनंजय छो, पिता ने जेम आक्रमण करीने स्त्री विषय नी वात पूछो छो? बृहन्नल्या अभिमन्यु तमारी माता मजामा छे? अभिमन्यु केम केम खरेखर माता? શું આપ ધર્મરાજ છો, ભીમસેન છો કે ધનંજય, પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રી વિશેની વાત પૂછો છો? બૃહન્નલા અભિમન્યુ અપી કુશલી દેવકી પુત્ર કેશવ? બૃહન્નલા શું અભિમન્યુ શું દેવકી નંદન કેશવ મજામાં છે? અભિમન્યુ શું દેવકી નંદન કેશવ મજામાં છે? અભિમન્યુ કથમ તત્ર ભવંતમ અપી નામના, કેમ તે શ્રીમાન ને પણ નામ થી? કથમ તત્ર ભવંતમ અપિ નામના, કેમ તે શ્રીમાન ને પણ નામ થી? હાજી હાજી કુશલી ભવત સંસ્રુત, હાજી હાજી આપના સંબંધી મજામાં છે। અભિમન્યુ કેમ તે શ્રીમાન ને પણ નામ થી? હાજી હાજી આપના સંબંધી મજામાં છે। ઉભો પરસ્પરમ અવલોકિયત, બંને એકબીજાને જુએ છે। ફરીથી બૃહન્નલા અભિમન્યુ શું તમારી માતા મજામાં છે? અભિમન્યુ કેમ કેમ ખરેખર માતા? શું આપ ધર્મરાજ છો, ભીમસેન છો કે ધનંજય, પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રી વિશેની વાત પૂછો છો? બૃહન્નલા અભિમન્યુ શું દેવકી નંદન કેશવ મજામાં છે? અભિમન્યુ કેમ તે શ્રીમાનને પણ નામથી? હાજી હાજી આપના સંબંધી મજામાં છે, બંને એકબીજાને જુએ છે। અભિમન્યુ કથમ ઇદાની સાવગ્નમ ઇવમ મા હસ્યતે, કેમ અત્યારે અવગ્નની સાથે મારા ઉપર હસો છો? અભિમન્યુ કેમ અત્યારે અવગ્નની જેમ મારી ઉપર હસો છો? કેમ કે અભિમન્યુ ખબર નથી કે બૃહન્નલા અને બલ્લવ કોણ છે। બૃહન્નલા ન ખલુ કિશ્ચિત, ખરેખર કાંઈ નથી, તમ તુ પાત્ર પાર્થ પુત્ર, તું તો અર્જુનનો પુત્ર છું। અહીંયા પાર્થ પુત્ર કીધું છે, અહીંયા પાર્થ એટલે કે એમની જે માતા છે, કુંતી માતા હતા, એમનું બીજું નામ પૃથા હતું અને પૃથા પરથી પાર્થ એમનું નામ હતું। કેમ તું તો પાર્થ પુત્ર છું, જનાર્દન તવ માતુલ, માતુલ એટલે કે મામા, કૃષ્ણ તારા મામા છે। તમ ચ તરુણ અને તું યુવાન છું, તથાપિ તે પદાતિના ગૃહિત, તો પણ તું પગપાળા વડે પકડાઈ ગયો? બૃહન્નલા ખરેખર કાંઈ નથી, તું તો અર્જુનનો પુત્ર છું, કૃષ્ણ તારા મામા છે અને તું યુવાન છું, તો પણ તું પગપાળા વડે પકડાઈ ગયો? અભિમન્યુ અલમ સ્વચ્છંદ પ્રલાપે, સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવાનું રહેવા દો। અસ્માકમ કુલે આત્મશ્લાઘા, આત્મશ્લાઘા એટલે કે સ્વપ્રશંસા, અમારા કુળમાં સ્વપ્રશંસા યોગ્ય નથી। રણભૂમો હતેસુ સરાણ પશ્ય, રણભૂમિમાં હણાયેલા બાનોને જુઓ, મા વિના નામાંતરમ ન ભવિષ્યતિ, મારા વિના બીજું કોઈ નામ મળશે નહીં। સ્વચ્છંદ રીતે અભિમન્યુ, સ્વચ્છંદ રીતે પ્રહલાદ કરવાનું રહેવા દો, અમારા કુળમાં સ્વપ્રશંસા યોગ્ય નથી। રણભૂમિમાં હણાયેલા બાણોને જુઓ, મારા વિના બીજું કોઈ નામ મળશે નહીં। બૃહન્નલા આત્મકથમ મનમાં, આ કુમાર બરાબર છે, પ્રકાશમ મોટેથી,
एवं वाक्य सौंडिन्य मात्र वाणी की सुरवीरता किमर तेन पदार्थिन गृहित सामाटे ते पगपाड़ा पड़े पकड़ाई गयो बृहन्नला मन में आ कुमार बराबर छे मोटे थी मात्र वाणी की सुरवीरता सामाटे ते पगपाड़ा पड़े पकड़ाई गयो फरीदी जोईशु बृहन्नला अभिमन्यु शू तमारी माता मजा में छे अभिमन्यु केम केम खरेखर माता શું આપ ધર્મરાજ છો ભીમસેન છો કે ધનંજય છો પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રી વિશેની વાત પૂછો છો બૃહન્નલા અભિમન્યુ શું દેવકીનંદન કેશવ મજામાં છે અભિમન્યુ કેમ તે શ્રીમાનને પણ નામથી હાજી હાજી આપના સંબંધી મજામાં છે બંને એકબીજાને જુએ છે અભિમન્યુ કેમ અત્યારે અવજ્ઞાની સાથે મારા ઉપર હસો છો બૃહન્નલા ખરેખર કાંઈ નથી તું તો અર્જુનનો પુત્ર છું કૃષ્ણ તારા મામા છે અને તું યુવાન છું તો પણ તું પગપાળા વડે પકડાઈ ગયો અભિમન્યુ સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવાનું રહેવા દો અમારા કુળમાં સ્વપ્રશંસા યોગ્ય નથી રણભૂમિમાં હણાયેલા બાણોને જુઓ મારા વિના બીજો કોઈ નામ મળશે નહીં બૃહન્નલા મનમાં આ કુમાર બરાબર છે અહીંયા આત્મગતમ અને પ્રકાશમ એ બંને વિરોધી શબ્દ છે આત્મગતમ એટલે કે મનમાં અને પ્રકાશમ એટલે કે મોટેથી પ્રકાશમ મોટેથી માત્ર વાણીની સુરવીરતા શા માટે તે પગપાળા વડે પકડાઈ ગયો અભિમન્યુ અશસ્ત્રો મામભિગત તસ્તો અસ્મિ ગૃહણમ ગતઃ નિઃશસ્ત્ર મારી ઉપર આવી ગયો તેથી હું પકડાઈ ગયો અભિમન્યુ અશસ્ત્રો મામભિ એટલે કે શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ચડ્યો તેથી હું પકડાઈ ગયો રાજા ત્વર્યત ત્વર્યતમ અભિમન્યુ ઓ અભિમન્યુ જટ કરો જટ કરો બૃહન્નલા ઇત કુમાર હે કુમાર આ બાજુ આ મહારાજ છે કુમાર તેમની પાસે જાઓ અભિમન્યુ નિઃશસ્ત્ર મારી ઉપર આવી ગયો તેથી હું પકડાઈ ગયો રાજા અભિમન્યુ ઉતાવળ કરો બૃહન્નલા હે કુમાર આ બાજુ આ મહારાજ છે કુમાર તેમની પાસે જાઓ આપણે ફરીથી જોઈશું બૃહન્નલા અભિમન્યુ તમારી માતા મજામાં છે અભિમન્યુ કેમ કેમ ખરેખર માતા સ્વ ધર્મરાજ છો ભીમસેન છો કે ધનંજય છો પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રી વિશેની વાત પૂછો છો બૃહન્નલા અભિમન્યુ શું દેવકીનંદન કેશવ મજામાં છે અભિમન્યુ શું તે શ્રીમાનને પણ નામથી હાજી આપને સંબંધી મજામાં છે બંને એકબીજાને જુએ છે અભિમન્યુ કેમ અત્યારે અવજ્ઞાની સાથે મારા ઉપર હસો છો બૃહન્નલા ખરેખર કાંઈ નથી તું તો અર્જુનનો પુત્ર છું કૃષ્ણ તારા મામા છે અને તું યુવાન છું તો પણ તું પગપાળા વડે પકડાઈ ગયો અભિમન્યુ સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવાનું રહેવા દો અમારા કુળમાં સ્વપ્રશંસા યોગ્ય નથી રણભૂમિમાં હણાયેલા બાણોને જુઓ મારા વિના બીજું કોઈ નામ મળશે નહીં બૃહન્નલા મનમાં આ કુમાર બરાબર છે મોટેથી માત્ર વાણીની સુરવીરતા શા માટે તે પગપાળા વડે પકડાઈ ગયો અભિમન્યુ નિઃશસ્ત્ર મારી ઉપર આવી ચડ્યો તેથી હું પકડાઈ ગયો રાજા અભિમન્યુ ઉતાવળ કરો બૃહન્નલા હે કુમાર આ બાજુ આ મહારાજ છે કુમાર તેમની પાસે જાઓ વિદ્યાર્થી મિત્રો હું જે ભાષાંતર બોલું છું તો મને લાગે છે કે તમને ખબર પડી જતી હશે એટલે કે નાટ્યખંડ છે તો નાટ્યખંડમાં એક લીટી સંસ્કૃત હોય અને એને નીચે ગુજરાતી હોય એ રીતે તમે સંસ્કૃત લખજો અને એની નીચે એનું ભાષાંતર લખજો તો તમને કમ્પ્લીટલી ખબર પડી જશે અહીંયા આપણે આ બીજા પાઠની અંદર જોયું કે બૃહન્નલા અને અભિમન્યુની વચ્ચે જે સંવાદ થયો હવે આના પછીના જે પાઠ છે એની પાઠની અંદર આપણે ઉત્તર મહારાજા અને એમનો પુત્ર ઉત્તર છે એની વચ્ચેનો આપણે સંવાદ જોઈશું થેન્ક યુ